વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું પાઠ 6 ની અંદર, તેમાં આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે સમજૂતી જોઈ, બિંદુસાર વિશે જોયું અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક વિશે જોયું, બરાબર ને? અને સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન થયું અને કલિંગના યુદ્ધની અંદર એને પોતાના શિલાલેખ જે સ્થાપના કરી તે શિલાલેખની અંદર એને પોતાના કયા કયા જે મેઇન હતા તે પોતાના કલિંગના શિલાલેખોમાં લખાવ્યું હતું કે કયા કયા એના યુદ્ધનું વર્ણન એને શિલાલેખમાં પોતાની જાતે કોતરાણને કળાવી હતી. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે. તો અશોકનો શિલાલેખ ક્યાંથી મળી આવ્યો છે મેં તમને આગળ સમજાવ્યું, તો શું આવશે? ચલો, અશોકનો શિલાલેખ એ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વર્તમાન સમયમાં એટલે બાંગ્લાદેશ અને નેપાળમાંથી મળી આવ્યા છે એના શિલાલેખો, બરાબર ને? કે એના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? તો ભારતમાંથી, પાકિસ્તાનમાંથી, અફઘાનિસ્તાનમાંથી, બાંગ્લાદેશ અને નેપાળમાંથી મળી આવ્યા છે. હવે એ સ્થળો વર્તમાન સમયમાં કઈ કઈ જગ્યાએ ઓળખાય છે? તો આપણે પહેલાં આવે છે તો બૃહદ શિલાલેખ, એના ત્રણ શિલાલેખો હતો, બૃહદ શિલાલેખ હતો તે જોઈએ આપણે. તો એ મનસેહરા જે પાકિસ્તાનમાં આવેલું છે અને શાહબાઝ ગઢી જે પણ એ પણ પાકિસ્તાનમાં આવ્યું છે અને કાલસી તે દેહરાદૂન છે અને દેહરાદૂન જિલ્લો એટલે ઉત્તરાખંડ ગમે આવેલું છે અને ગિરનાર જૂનાગઢ ગુજરાતમાંથી મળી આવેલા છે. સમજ પડી? હવે બીજો આપણે વાત કરીએ તો લઘુ શિલાલેખ, તો લઘુ શિલાલેખની વાત કરીએ તો એ શિલાલેખ તો રૂપનાથમાંથી મળી આવ્યો છે, જે રૂપનાથ જે હાલ જંબલપુર જિલ્લો જે છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે. બીજું છે ગુંજરા, તો એ દટિયા જિલ્લો જે છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે. હાલ સહસારામ તે બિહારમાં આવ્યું છે અને ભબુ જે વિરાટ જે હાલ જયપુર અને જિલ્લો અને રાજસ્થાન કહેવાય છે. પછી બ્રહ્માગીરી જે સ્થળ છે તે ચિત્તલદુર્ગ જિલ્લો જે કર્ણાટક હાલ વર્તમાન સમયમાં. પછી સ્તંભલેખની વાત કરીએ તો સ્તંભલેખ શિલાલેખની વાત કરીએ તો એ સાંચીમાં આવેલો છે, જે રાયસન જિલ્લો જે મધ્યપ્રદેશ આજે ઓળખાય છે વર્તમાનમાં. સારનાથ જે વારાણસી અને ઉત્તર પ્રદેશ કહેવાય છે. કોસાંબી જે પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશ કહેવાય છે. પછી મીમંડઈ જે નેપાળમાં આવ્યો છે અને મેરઠ જે ઉત્તર પ્રદેશ કહેવાય છે. રામપુરવા જે ચંપારણ જિલ્લો જે બિહાર તરીકે આજે ઓળખાય છે. સમજ પડી? તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધર્મ પ્રચારક તરીકે અશોક, કે ધર્મનો પ્રચાર એને કઈ કઈ જગ્યાએ કર્યો, કયા કયા દેશમાં એના પુત્ર અને પુત્રીને પણ મોકલ્યા, એના વિશે આપણે જોઈએ કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો એને પ્રચાર કર્યો, એટલે યાત્રા દરમિયાન એને શું કર્યું, બૌદ્ધ ધર્મનો એને પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. એટલે તેણે પોતાની શિલાલેખોની એને કોતરણી કરાવી. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મખાતાની રચના કરી. શું કરી? ધર્મખાતાની રચના કરી, બરાબર. ત્યાર પછી એને શું કર્યું, તો આ ખાતાની ઉપરી તરીકે નિમાયેલા ધર્મ મહામાત્ર નામના અધિકારીની નિમણૂક કરી. એટલે આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્રના નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું, બરાબર ને? અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી. એટલે લોકોને સમજાયું રાજ્યમાં શિકાર કરવો નહીં, કોઈએ એની પર પ્રતિબંધ મૂકી દીધો, શિકાર કોઈએ કરવો નહીં અને પશુઓની હિંસા પણ એને કરવી જોઈએ નહીં, અને પશુ હિંસા પણ એને બંધ કરાવી દીધી. તેને ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. એટલે ગૌતમ બુદ્ધજી આપેલા હતા પોતાના ઉપદેશો, એટલે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર એને ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. એટલે ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી, લોકોને જીવનમાં ઉપયોગી થાય તેવી વાતો પણ એને શિલાલેખોમાં કોતરાવી. સમજ પડી? તો હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે અશોકમાં પ્રજાનો સંદેશ, એટલે અશોકે પ્રજાને કયા કયા ઉપદેશો આપ્યા, કયા કયા ઉપદેશો એટલે લોકોને જાણ કરી તેના વિશે આપણે જોઈએ. એટલે પહેલું છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કે અશોકે પ્રજાને સંદેશ આપ્યો તો પહેલાં હતું કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો દરેક પુત્ર પુત્રીએ કરવું જોઈએ, વડીલોને આદર કરવો જોઈએ, બરાબર ને? એને માન સન્માન આપવું જોઈએ, પશુઓનો વધ ન કરવો, એટલે પશુ હિંસા કરવી જોઈએ નહીં, બરાબર ને? બને તેટલો ઓછો ખર્ચ કરવો,
ગુરુની સેવા કરવી, તમને જે માર્ગદર્શન આપે છે તે ગુરુની સેવા તમારે કરવી જોઈએ. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયારું વર્તન રાખવું, કે સ્ત્રીઓ હોય કે નોકરો હોય ઘરના તેના પ્રત્યે તો તમારે માયારું દયા જેવું વર્તન રાખવું જોઈએ. બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો જોઈએ, કે અન્ય એટલે બીજા ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો હોય, ઉપદેશો હોય, તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેનો આદર અને માન સન્માન કરવું જોઈએ, ગમે તે ગુરુ હોય. સમજ પડી? હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે અશોકે ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલી પુત્ર તિસ્ય એટલે તિરસાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી, કે અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ કોના અધ્યક્ષપદે બોલાવી હતી? તો અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલી પુત્ર તિસ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ એને બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. આ પરિષદ બોલાવવાનો મુખ્ય હેતુ શું હતો? તો મુખ્ય હેતુ એ હતો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો હતા જે અંદરોઅંદર તેને દૂર કરવાનો હતો અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અને લોકોમાં એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. એટલે કયા કયા રાજ્યોમાં એને પ્રચાર કર્યો બૌદ્ધ ધર્મનો? તો કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્માદેશ એટલે જે હાલનું મ્યાનમાર, સિલોન જે હાલનું શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં પણ ધર્મપ્રચાર માટે ધર્મપ્રચારક મંડળો એને મોકલ્યા હતા. એટલે એના હાથ નીચે જે મંડળો બનાવેલા હતા તે લોકોને એને આ દેશોમાં ધર્મનો પ્રચાર કરવા માટે એટલે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે એને મંડળો મોકલ્યા હતા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, એટલે શ્રીલંકા મોકલ્યા હતા. એટલે અશોકે એનો પુત્રનું નામ હતું મહેન્દ્ર અને એની પુત્રીનું નામ હતું સંગમિત્રા. તેના પુત્ર અને પુત્રીને સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યશ્રય આપ્યો. આમ અશોકે પોતાના શાસન દરમિયાન જ્યાં સુધી એને શાસનમાં હતો, સત્તા ઉપર હતો, તે દરમિયાન એને બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય ધર્મ તરીકે એને અપનાવી લીધો હતો. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અશોકે ધર્મપ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા, કે અશોકે ધર્મપ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણ માટેના પણ કાર્યો એને કર્યા હતા. તો અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, એટલે માનવો અને મનુષ્યો અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. તેના માટે શું કર્યું? એને કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામગૃહોનું નિર્માણ કરાવ્યું. વિશ્રામગૃહો એટલે જે પ્રવાસીઓ હોય, યાત્રા હોય, તે આરામ કરવા માટે એને વિશ્રામગૃહોનું નિર્માણ એને કરાવ્યું આરામ કરવા માટે. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા માટે ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. એટલે સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો તો એને કરી સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી અને યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ એને કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી એને, એટલે મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે કલિંગનું જે રાજ્ય હતું એની પર પણ એને ચઢાઈ કરી અને એની પર એને વિજય પણ પ્રાપ્ત કર્યો. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. અને યુદ્ધમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા, બાળકો, સ્ત્રીઓ અને કેટલાય મનુષ્યો મૃત્યુ પામ્યા હતા. તે બધું ખુવારી જોઈ તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો હતો અને હૃદય પરિવર્તન થયું. તેથી ધર્મપ્રચારક વિદેશોમાં થયેલ ધર્મપ્રચારક અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી, કે ધર્મપ્રચાર કરવા માટે જે વિદેશોમાં એને જે મંડળો મોકલ્યા હતા ત્યાં ઘણી એને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. ભારતીય સંસ્કૃતિ શું છે તેની લોકોને સમજ આપી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે, કે અશોકના જે ગુણો હતા એની અંદર અને તેને જે કાર્યો કર્યા સમાજ માટે અને રાજ્ય માટે તે કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે અને આજે પણ સમ્રાટ અશોકને યાદ કરવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષ શાસન કર્યું. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું એટલે એ મૃત્યુ પામ્યો અને તેણે 36 વર્ષ સુધી એને શાસન કર્યું હતું. સમજ પડી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા? તો હવે આપણે આ ટોપિકમાં મેં તમને જે સમજૂતી આપી એ ટોપિકને લગતા હું સવાલ તમને પૂછું. હા બરાબર ને? તો ચાલો આપણે સમજૂતી જોઈએ, પહેલાં સવાલ જોઈએ આપણે.
તો પહેલો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી તરીકે કોની ભૂમિકા હતી? ચાલો બોલો જોમ તો શું આવશે, તો અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારી તરીકે એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. બીજો સવાલ, સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? ચાલો બોલો જોમ તો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. અશોકે કોના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? એ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? મેં તમને હમણાં સમજાવ્યું, તો શું આવશે એમાં? ચાલો બોલો જોમ તો અશોકે મોગલી પુત્ર તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. બરાબર ને, પાટલીપુત્રમાં ભરાયેલી આ બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરવાનો હતો અને ધર્મમાં ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. આગળનો સવાલ, સમ્રાટ અશોકે ભારતના કયા કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? ચાલો બોલો જોમ તો હું તમને કહું. સમ્રાટ અશોકે ભારતના કશ્મીર, પાંડ્ય, ચોલ, કેરળ અને ગંધાર રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. આગળનો સવાલ, સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, જે હાલનું મ્યાનમાર કહેવાય, સિલોન, જે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમજ પડી? તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, મેં તમને જે સવાલ જવાબ હું આપીશ તમને તે નોટબુકમાં તમારે લખવાના રહેશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું તેના વિશે આપણે સમજૂતી જોશું. બરાબર, વંદે માતરમ.